ام سؤال في الموازمة. انا ميرا بين باكو ميرا بين انا بدا امسك في واوي جا سي لكن بدا امسك تھوڑا تھوڑا پھول لیے جو بدا یہ کہہ رہے ہو تیر کو پھول بھیجو ہے تیر کو لگی جو تیر کو એટલે ઘરે આવો છે ને અરે આવવાનું જ હોય ને બોલા એમ તો ઘરે વળતા આવે છે ઉતર પર બિલા રે તો બ્લોક બાકી એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો ઢીકો મારી રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજા મજામાં દશો હું પણ મજામાં છું હવરના ગુડ મોર્નિંગ રાંધા મામેના સીઝન છે રાંધલમાનો ચોથો રવિવાર છે જય શ્રી એ રાંધલમાએ તાલો બધા રાંધલમાએ એમાં સાથે જોડેલો રહેજો રાંધલમાના દર્શન કરાવશું રાંધલમાનો મેળો કરાવશું મેલું એમ પપ્પા હું પરણે જઈ છી હેલો દોસ્તો નમસ્કાર કેમ છો મજામાં હું પણ મજામાં છું હમણાં નવા વ્લોગ મેક આપનું સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ તો એ કીધું એમ કે આજ છેલ્લો રવિવાર છે રાંધલમાંનો એટલે આપણે મેળા જવાનું છે કારણ કે ત્રણ રવિવાર તો વે ગયા અને છેલ્લો રવિવાર છે ને છેલ્લા દિવસનો મેળો છે તો મેં કીધું મેળો કરવા જવાનું છે હાલો તો મેં કીધું મેળો કરવા જઈ કારણ કે રાતે પણ કીબોર્ડ વગાડવા ગયેલો હતો એટલે ઉજાગર હોય છે હારવાર પણ કાંઈ વાંધો નહીં જવું તો પડશે મેળે તો મેળા આટો મારીને ફટાફટ પાછા વિયાવી છે ને અહીંયા અમારે તો મિલુભાઈ તૈયાર થઈ ગયા છે સૈસમાં બુશમાં લગાવીને હા ભાઈ ને રવિવાર છે એટલે મેળ આવી ગયો છે એને આવવાનો ને કર આવે ની રજા છે એટલે કા હા એવું છે તો લઈ જઈ ને તો હું છે કે રજા બીજા છે મેં કીધું હાલો જઈને આવી તો સીધા જઈ મેળે ભાઈ ભાઈ અમે ભૂકી જઈએ છીએ બધા મેળામાં અમને આ દર્શન અમારા વિક્રમ ઠાકોર મળી ગયા છે મુકેશભાઈ સરવિયા માં હમણે અમે બધા સોંગ બનાવ્યું હતું તો જો અહીંયા બધા ભાઈબંધ મિત્રો છે તો મેળાની મોજ માણી રહ્યા છે બધા અને મજા જાવ્યા કરે છે તો કાંઈ વાંધો નહીં જો આનંદ કરી મંગલ કરી અને આ બધું અમારા બેનો બધા ઊભા છે કેમ છો આ સુધી મોજમાં હા અને આ મીરાબેન પાકું મીરાબેન અને આ બેનને તો તમે ઓળખો છો કેમ છે રૂપાબેન મોજમાં જય માતાજી તારે કાંઈ નથી કહેવાનું એવું છે તો બધા જુઓ છે ને મેળો કરવા પોગી ગયા છે અહીંયા અને મજા આવે છે લે ભાઈબંધ લાઈન માં ભેળ ખાવા ગોઠવા ગયા છે જો બધા અમારે ભેળ ખાવી નથી કેવું કરવાનું છે આપડા બેન કઈ બોલતા નથી એવું છે મીરાબેન તમે શું કહેશો કઈક તો કેવું જ પડશે તમારા વ્લોગ માં વધારે વધારે બોલો છો હા કે અમારા વ્લોગ માં કઈ નથી બોલતા હા ભેળ ખાવા આવી ગયા હા હેલો રૂપા બેન ને ભેળ ખાવા બે ગયા છે તો કઈ વાંધો તમે ભેળ ખાઈ જો ને અમારે નથી ખાવી અને આ બધા લાઈન માં જો ઓઠવાઈ ગયા છે તડકામાં ઠંડા ઠંડા છે જો બધા એમ શક્તિ આવી ગયા છે કે બધા એમ શક્તિ થોડો થોડો ફૂલ જો બધા એ કહી રહ્યો તડકો ફૂલ થઈ ગયો છે મુકેશભાઈ તો મેળામાં મળી ગયા છે અખંડ મોજ કરે છે બધા છે એટલે બધું એમ કઈ ઘટે નહીં ભાઈ બહુ તાણ કરી પણ મારું ઘણું બે ગયેલું છે એટલે પછી કારક નીરે તે વાત આપણે બહારો બોલાવે છે જુઓ શક્તિ આવી ગઈ હણ શક્તિ એવું કર્યું
મેળામાં બધા મોજ કરતા હતા પણ મને ખબર નથી મુકેશભાઈ આવવાના છે પણ અત્યારે ભેગા થઈ ગયા છે એક આ તો ફૂલ મોજ કરવાની છે હવે આને હોય વિડિયો મારી તો ફેસ પીધી એવું હતું હા પણ આપણે હોડીમાં નથી બેવાનું આ બધા હોડીમાં બેવા જાય છે પણ આપણને લાગે છે બીક એવું છે નહીં બેવા તમે નહીં નહીં બેવા રહી જાય હવે કાઈ વાંધો નહીં તો અમે છે ને હોડીમાં બેહી જાય ભાઈ બસિન બેલી ની બે હે જયદીપભાઈ તો બે છે કાઈ વાંધો નહીં હાલો હોડીમાં બેસી આવી ફૂલ મોજ હા આશુબેન જેતા સરખામ બેહવા કે સરખામાં આપણને ભાઈ બીક લાગે આપણે સરખામ બેહવા નહીં જા બસ નાસ્તો કરી લીધો એટલે હવે ફૂલ મજા આવી ગઈ ને હવે ઘેર જાવ બસ હોટેલ ને થવો મેળો કરી દો મેળો કરી લીધો હવે હોટેલ ને જાવ તમે એ પૂરો કરી દીધો હા ઓલા તારા સરખામાં તમારે બેહવાનું છે કોઈને કોઈને નહીં હાલો 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 મેળો પૂરો થઈ ગયો બરફ ખાવો તો એટલે બરફ ખાવા મળ્યા છે આ રીતે બે મા દીકરો બરફ ખાવા મળ્યા બે ને બરફ ખાવો છે આપણને ભાવતો નથી હા બરફ ખાઈ લીધો આ ભાઈ ને તો બસ ને મેળા આવે એટલે ડિશિસ ખાવાની હોય એટલે મજા આવે તો જાતા હતા ઘરે અને રસ્તામાં જો પિથલ પર આવ્યું હતું તો મહેમાન મળ્યા મહેમાન કે સા પીને જવાનું છે તો જો મહેમાને ગરમા ગરમ સા પાઈ દીધી કા મહેમાન હા હા મોજમાં ઠેઠ પોકી દઉં ખાટપુરા વાહ ના બધી ખાટરા ઠેઠ મોજે મોજમાં કારણ કે સા છે ને હું કે સીતારામ ની સા ભાઈ બાપા સીતારામ ને કડક મીઠી પાઈ દીધી તો કાઈ વાંધો નહીં સા પીને મહેમાન સાનો ભીખ હવે વાઈસ ના નહીં કા સાનો ભીખ હવે વાઈસ ના નહીં જાજા ફોલોવર્સ આપણા જાજા સબસ્ક્રાઈબરો હતા અને મેળાની પણ મોજ માણીથી બહુ આનંદ આવ્યો હતો કારણ કે બિપિનભાઈ જયદીપભાઈ જનકભાઈ બધા હતા અહીંથી સવારે નક્કી કરીને નીકળ્યા હતા અહીંયા મેળામાં ભેગા થઈ જાઓ અરવિંદભાઈને ફોન કર્યો હતો તો બહુ મજા જ આવી છે બહુ આનંદ કર્યો છે અને હવે જો ઘરે પહોંચી ગયા છે વાગી ગયા છે 6 અને વ્લોગનો પણ એન્ડ કરવો છે આશા કરું છું કે આ વ્લોગ તમને ગમ્યો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા નાની કોમેન્ટ કરી દેજો મળીએ છીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય.